वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, श्री हरे कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर पांचमू तरंग बत्रीसमू भगवान श्रीहरि बेट द्वारिका पधारिया छे। अद्भुत महाराजे वातो करी, अद्भुत वातो करी। सर्वोपरि आ भगवान स्वामीनारायणनो सत्संग, आ संप्रदाय, एनु रहस्य शू छे महाराजे उद्घाटित कर्यो। स्वमुखे श्रीहरिए सर्वोपरि सत्संगनु सर्वोपरि रहस्य खुल्लू कर्यो। हवे प्रभु मांडवी पधारे छे, ए प्रसंग आ तरंगमां आपणे श्रवण करीशुं। बरणी विप्र बेट के जितने सो रहाय, श्री हरि कहे बात जो सत्य करी कहे ताय। बरणी विप्र बेट के जितने सो रहाय, श्री हरि कहे बात जो सत्य करी कहे ताय। श्री हरि को देखी प्रताप आश्चर्य मन में पाय, यही भये अवतार को सामर्थ अनंत रहाय। यही भये अवतार को सामर्थ अनंत रहाय। सूर्य उगे जेही वार, केवी अद्भुत वात सांभळो। श्रीहरिए जे वात कही, कई वात, आजे कथामा थोड़ी बात रिपीट करी लईए। श्रीजी महाराजे गई काले एवी वातो करी जे वात कदाच क्यारे कोई पण ग्रंथ में आपणे नहीं वाची होय, नहीं सांभळी होय। तमे मंतव्य लखो छो एमां झीणी वात, नानामां नानी वात, रहस्यनी वात एने पकड़ता शीखो। शुं रहस्य हतुं? बधी वात तमे लखी सारी ज लखी, साची ज लखी, परंतु जे वात आपणे सांभळी ज न होय एवी वात शुं हती? द्वारिकावासी ब्राह्मणो एने निष्कपट जाणी भगवान श्रीहरि एमनी रसोई स्वीकारी, महाराज राजी थया। विप्रो साथे संवाद थयो, विप्रोए अनेक प्रकारना प्रश्नो पूछ्या। आपनुं जन्मस्थान क्यां, आपना माता पिता कोण, आपना गुरु कोण, आपनुं नाम शुं, આ બધું પૂછ્યું ને શ્રીજી મહારાજે બધા જવાબ સ્વમુખે આપ્યા। અને પછી પોતાનો જે દિવ્ય સંપ્રદાય એની પરંપરાની એક બે વાત કરી, મહારાજ એમ બોલ્યા, કોઈનું પણ ક્યારેય પણ અહિત ન થાય એવી અમે આ સત્સંગની રીત પ્રવર્તાવી છે। આ કળીકાળમાં અમે આ શુદ્ધ સત્સંગની સ્થાપના કરી છે। કેવો સત્સંગ? કે આ હળાહળ કળિયુગમાં આ સત્સંગને ધારણ કરે એવા આશ્રિતો, એવા સત્સંગીઓ દિવ્ય દેહ પામીને, દિવ્ય વિમાનમાં બેસીને ભગવાનના દિવ્ય ધામને પામે છે।
આ સત્સંગનો એવો મોટો પ્રતાપ છે. બાળક આખું વર્ષ મહેનત કરે છે, એનું ફળ શું, એણે સારામાં સારી મહેનત કરી છે કેવી રીતે ગણી શકાય, એનું માપદંડ શું, એનું મેજરમેન્ટ શું. બાળકે સારામાં સારી મહેનત કરી છે કે મીડિયમ મહેનત કરી છે કે ધ્યાન વગરની મહેનત કરી છે, એનું પરિણામ એટલું જ. એક્ઝામના 3 કલાક પૂરા થાય, બાળકનું રિઝલ્ટ આવે એટલે તુરંત માતા પિતાને ખબર પડે આખું વર્ષ બાળકે મહેનત કેવી કરી છે. સમજાણું તમે? જીવનભર આ સત્સંગની સાધના કરી છે, આ સંપ્રદાયને સેવો છે, આ સંપ્રદાય કેટલો પ્રતાપી, કેટલો શુદ્ધ, કેટલો મહાન, એનું રિઝલ્ટ શું. અંતકાળ આવે ને એ કપરા કાળમાં, કપરા સમયમાં પણ અંતકાળે ભગવાન શ્રીહરિ પ્રગટ થઈ પોતાના આશ્રિતોની રક્ષા કરે છે. આ સંપ્રદાયની સૌથી મોટામાં મોટી વિશેષતા છે. મૃત્યુના મહાદુઃખમાંથી આ શુદ્ધ સંપ્રદાય, આ શુદ્ધ સંપ્રદાયની રીતભાત, આ શુદ્ધ સદાચારનો ધર્મ આપણને ઉગારી લે છે. ભગવાન શ્રીહરિની આવી દિવ્ય વાતો બેટ દ્વારિકામાં જેટલા વર્ણિયો વિપ્રો હતા તેમણે સાચી માની લીધી. શ્રીહરિના પ્રતાપને જોઈને તેમના મનમાં આશ્ચર્ય થયું, આ કોઈ પરમેશ્વરનો અવતાર થયો છે કેમ, જેમાં અનંત સામર્થ્ય રહ્યું છે. જ્યારે સૂર્ય ઉદય પામે ત્યારે તેની આગળ તારાઓનું સામર્થ્ય સિંહ ગણતરીમાં. સૂર્ય ઉગે જે હિવાર, તારા કો સામર્થ કહા, ભયે એસે અવતાર, આપન મુખ સે કહે કબુ. સૂર્ય ઉગે જે હિવાર, તારા કો સામર્થ કહા. આ ભગવાન શ્રીહરિ સર્વોપરી પુરુષ નારાયણ પ્રગટ થયા. આવો અવતાર ક્યારે થયો નથી ને ક્યારે થશે નહીં, આવું ઐશ્વર્ય ક્યારે પેલા પ્રગટ્યું નથી ને ક્યારે પ્રગટશે નહીં. દ્વારિકાવાસી વિદ્વાન વિપ્રો આવી રીતે સમજવા લાગ્યા. એવો જ આ કોઈ અવતાર થયો છે, તેઓ સ્વયં પોતાના મુખથી ક્યારેક કહેતા નથી. શ્રીજી મહારાજ પોતે બોલતા નથી, પણ તેમ છતાં વિપ્રોએ સમજી લીધું, અનુભવી લીધું કે નહીં નહીં, આ તો સર્વોપરી છે, આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, આ તો સ્વયં સાક્ષાત ભગવાન છે, અમારા જેવા અનંત જીવોને તારવા માટે પધાર્યા છે. કસ્તુરી કોઈને પોતાની વાત જાહેરમાં કહેતી નથી, પરંતુ તેનો સુગંધ જ ચોતરફ કસ્તુરીનો પરિચય કરાવી દે છે. કેવી સરસ વાત આવી! ગુજરાતી સાહિત્યમાં સરસ લખાયું છે, હીરા મુખસે ના કહે લાખ હમારા મોલ. હીરો ક્યારે પોતાની કિંમત બોલતો નથી, એટલા માટે એનો તોલ વધારે થાય છે. હીરા મુખસે ના કહે લાખ હમારા મોલ. ઘણીવાર માણસ પોતે જ પોતાની વાત જ્યારે વધારે પડતી કહેવા લાગે છે ને, ત્યારે સામેવાળી વ્યક્તિ ઘણીવાર એની વાતને સમજી કે સ્વીકારી નથી શકતી, સત્ય હોય તો પણ. એટલા માટે શાસ્ત્રોમાં વિવેક કર્યો, શું, પોતાના મોઢે પોતાની વાત કરવી નહીં. આત્મશ્લાઘા ન કર્તવ્ય શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી, પોતાના મોઢે પોતાની પ્રશંસા ન કરવી. નીતિશાસ્ત્રોમાં કહ્યું, પ્રશંસા કરવી એ અપરાધ છે, એના કરતાં મોટો પ્રશંસા કરાવવી એ મોટો અપરાધ છે પોતાની હાજરીમાં. શ્રીજી મહારાજ બોલ્યા નથી, તેમ છતાં દ્વારિકાના વિપ્રો એમ કહે છે, કસ્તુરી ક્યારે બોલતી નથી છતાં એનો સુગંધ, એનો પરિચય કરાવી આપે છે, એમાં ભગવાન શ્રીહરિ બોલ્યા નથી, હું ભગવાન છું, હું સર્વોપરી છું, પરંતુ એનું એના સદગુણો, એનું ઐશ્વર્ય, એના દ્વારા આપણને જે અનુભવો થયા તે આપણા અનુભવો સ્વીકારે છે અને બોલે છે કે નક્કી આ ભગવાન છે, નક્કી આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. જોયું,
કેવી અદ્ભુત વાત છે, કસ્તુરી ક્યાંય છુપી રહેતી નથી. એવી જ રીતે આ સ્વામિનારાયણનો પ્રતાપ તેમના પરમેશ્વરપણાનો પરિચય કરાવી દે છે. જુઓ, તારો કે તેજમે ચાંદ છુપે નાહી, સૂર છુપે નાહી, બાદલ છાયો, સાહિત્યમાં સાત વસ્તુ ગણાવી. તારો કે તેજમે ચાંદ છુપે નાહી, ગમે એટલા તારાઓ આકાશમાં છવાઈ જાય ને, છતાં પૂર્ણિમાના ચંદ્રને ઢાંકી ન શકે. સૂર છુપે નાહી, બાદલ છાયો, આકાશમાં ગમે એટલા વાદળાઓ છવાય, સૂર્યને ઢાંકી ન શકે. રીઢ પડે રજપૂત છુપે ના, દાતાર છુપે નાહી, માંગ ના આયો. ગામમાં ધાડ પડી હોય ને, ગામમાં લૂંટારાઓ આવ્યા હોય ને, તો ક્ષત્રિયનો દીકરો ગામમાં કોઈ હોય ને, કોઈ રજપૂતનો બચ્ચો ગામમાં બેઠો હોય ને, એ ઘરવાળા દરવાજા બંધ ન કરી શકે. એને બાંધી દીધો હોય ને, તો દોરડા તોડાવીને પાણી મેદાનમાં ઉતરી આવે, ટુકડા થઈ જાય, એનું લોહી ઉકળવા લાગે, પણ એ મોઢું છુપાવીને ગોરડામાં મોઢું ઘાલીને બેસી ન શકે. રીઢ પડે રજપૂત છુપે ના, દાતાર છુપે ના, માંગ ના આવ્યો. ઘરના આંગણે કોઈ માંગવા માટે આવ્યો હોય, ત્યારે ઉદાર દિલનો માણસ, કોઈ ભામાસા જેવો માણસ, કોઈ દાતાર માણસ, ખબર પડી જાય કે નહીં દાદા? પછી બધાને કહેતો ફરે કે મને કેવું તું ને, એ માગવા આવ્યો ત્યારે મારે તો આપવું જ તું. એ દાતારના લક્ષણ છે દાદા. દગડાઈ કરનારા માણસોના લક્ષણ છે. તો ચંચલ નારીકો નેન છુપે નાહી, પ્રીત છુપે નાહી, પીઠ દેખાયો. સ્ત્રી જ્યારે વિહ્વળ બને છે તેના નેત્ર છુપાતા નથી. પ્રીત છુપે નાહી, પીઠ દેખાયો. પ્રેમ માણસના હૃદયમાં જ્યારે હોય ને, ત્યારે ગમે તે ખૂણેનો પ્રેમ હોય ને, દેખાય આવે છે. અને કવિ ગંગ કહે, સુનો શાહ અકબર, કર્મ છુપે ના ભભૂત લગાયો. માણસના કર્મ ગમે ત્યાં હોય એને પકડી જ પાડે છે. મહાભારત એમ કહે છે, હજારો ગાયોનું ટોળું હોય, એમાંથી ગાય પોતાના વાછડાને ગમે ત્યાંથી શોધી કાઢે છે, ગમે ત્યાંથી શોધી કાઢે છે. બસ એવી જ રીતે જેણે જેવા કર્મ કર્યા છે ને, એના કર્મ એને ગમે ત્યાં જશે તો પણ શોધી કાઢશે. એ હસો ગામમાં સીમમાં કે ખુશીમાં, ગમે ત્યાં આપણે હસું, છોડશે નહીં કર્મો. અદ્ભુત વાત છે. એટલા માટે માણસે પોતાનું નામ વધે એના કરતા પોતાનું કામ વધે એવી મહેનત વધારે કરવી જોઈએ. નામથી મને બધા ઓળખે એના કરતા કામથી મને બધા ઓળખે એની મહેનત માણસે વધારે કરવી જોઈએ. ભગવાન શ્રી હરિ, ઘણા એવા પ્રસંગો છે મળ્યા હોય ભક્તોને અને નીકળી ગયા હોય, બીજે ત્રીજે દિવસે ખબર પડે ઓહો ભગવાન આવ્યા હતા, મળીને નીકળી ગયા, હાથમાંથી રતન જતું રહ્યું. એટલો બધો અહોભાવ, એટલો બધો અહોભાવ, સાથે સાથે દુઃખ પણ થાય, મહારાજ આવ્યા ને જતા રહ્યા, તો પણ મહારાજ પોતાનો પરિચય આપતા નહીં. ધન્ય ધન્ય ભાગ્ય દરસ ઈહા દીને, યું કહી બરણીને પૂજા કીને. ધન્ય ધન્ય ભાગ્ય દરસ ઈહા દીને, યું કહી બરણીને પૂજા કીને. કેસર ચંદન ચરચી અંગા, ફૂલ કે હાર પેરાયે ઉમંગા, ફૂલ કે હાર પેરાયે ઉમંગા. આપણા બગીચામાંથી એક એક ફૂલ ચૂંટીને દાદા લાવે, હા, પ્રેમથી એ પુષ્પોની માળા બનાવવામાં આવે. ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું, વીણી વીણીને મારું મનડું પ્રોઈ દીધું. એ ફૂલો નહીં, ફૂલોની સાથે હૈયું પણ પુરોવી દીધું હોય, પોતાના હૃદયને પણ પુરોવી દીધું હોય, આવી સરસ મજાની ફૂલોની માળા તૈયાર થાય અને આપણા પિયુડા ઘનશ્યામ મહારાજના ગળામાં એ પુષ્પોની માળા શોભતી હોય. જોયું છે ને તમે? એહે ત કરીને હૈડાની ઉપર,
એ મળા મોતીડાની ધારે માવારે મારા. એ મહારાજના હૈડાના શણગારોમાં જ્યારે આપણી હાર આપણી માળા શોભતી હોય ને, ભગવાન શ્રીહરિના દર્શન કરી એ દ્વારિકાવાસી કહે છે અમારા ધન્ય ભાગ, અમને આવા દર્શન થયા. આવું કહીને વર્ણિઓએ શ્રીહરિની પૂજા કરી, કેસર ચંદન ચર્ચ્યું, ઉમંગથી પુષ્પના હાર પહેરાવ્યા, ઘણા જ પ્રેમથી મોટી રસોઈ આપી, મનમાં ઘણા રાજી થઈને પોતાની નાવ મંગાવી, પછી ખૂબ જ જતન કરી નાવમાં બેસાડ્યા. નાવ ચલાવનારા ખલાસીને કહ્યું, આ તો અમારા પ્રાણ છે. ટકોર કરી, અમે તમારા હાથમાં સોંપીએ છીએ, તો તમે તેમને માંડવી સુધી પહોંચાડીને આવજો. આવી રીતે બેટના બ્રહ્મચારીઓએ શ્રીહરિનું ઘણું સન્માન કર્યું. જુઓ કેવી મીઠી વિદાય આપી. નાવ મગાવ્યું, નાવમાં પ્રભુને બેસાડ્યા, નાવિકોને પછી ભલામણ કરી, અમારા જીવન પ્રાણ છે, અમારા જીવનના આધાર છે, અમારું સર્વસ્વ છે. આ પ્રભુને તમે સારી રીતે પાર લઈ જજો અને માંડવી સુધી પહોંચાડી બરાબર શાંતિથી પ્રભુને ઉતારીને પાછા આવજો. આવું કહ્યું. ઘણી બધી ભલામણો કરી હશે ને. પછી ખલાસીઓએ વાહન સારી રીતે ચલાવ્યું, સવાર થતાં માંડવી પહોંચાડી દીધા. ઉતરવા માટેનો બાંધેલો કિનારો જ્યારે આવ્યો ત્યારે ત્યાં વાહણને કિનારે લાંગર્યું. બે ખલાસીઓએ બંને બાજુ રહીને શરીરને ઉઠાવીને લીધા અને તેમણે જીવની જેમ અતિ જતન કરીને શ્રીહરિને કિનારા ઉપર ઉતાર્યા. ખલાસી પણ સારા હશે, એને પણ મહારાજમાં ખૂબ ભાવ થયો. કેટલું જતન કરીને મહારાજને ઉતાર્યા બોલો. તેથી શ્રીહરિએ પોતાના ભારે કિંમતી સોનેરી બે વસ્ત્ર હતા તે બંને ખલાસીને એક એક આપ્યા. ભારે કિંમતી સોનેરી વસ્ત્ર હતા તે બંને ખલાસીને એક એક આપ્યા. તેમણે ઘણો જ નાસ્તો પણ આપ્યો અને તેનાથી તેમણે ઘણા રાજી કરી દીધા. એ ખલાસીને પણ ધન્યવાદ. અને ખલાસી જેવા સામાન્ય જીવની નાની એવી સેવાની પણ આટલી મોટી કદર કરે એવા કદરદાન ભગવાન શ્રીહરિને પણ ધન્યવાદ. ભગવાનને મોટા પુરુષ એનો આ બહુ મોટો ગુણ છે. કયો? દયાનેહ ભરપૂરી તનેના, દયાનેહ ભરપૂરી તનેના. એની આંખોમાં દયા, એની આંખોમાં પ્રેમ છલકાતો હોય. પર ઉપકાર કરત દિન રેના, પર ઉપકાર કરત દિન રેના. રાત અને દિવસ અખંડ અખંડ ને અખંડ એના હાથે કોઈકનું ભલું થાય, કોઈકનો ઉપકાર થાય, આવી જ ભાવના હોય. આપણા પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં એવા કેટલા દાખલા કહું. મને યાદ છે, સારી રીતે યાદ છે. આખો સંપ્રદાય, આખો વડતાલ દેશ એના એક એક સાધુઓ જાણે છે. જ્યારે જ્યારે જેને જેને મોટા સંતો હોય, મોટા મંડળો હોય, એવા હરિભક્તો હોય, એવા સામાન્ય ભક્તો હોય અને જરૂર પડી હોય ને ત્યારે ગુરુજી ક્યારેય પાછી પાની નથી કરી. હા, સામે ચાલીને સૌથી પહેલી પહેલ પૂજ્ય ગુરુજીએ કરી છે. કદરદાની દાદા બહુ મોટી વસ્તુ છે. અમે સંતો જેમની પાસે સંસ્કૃત ભણ્યા એવા રામપાલ શુક્લાજી અને વ્રજપાલ શુક્લાજી, આ બંને ખૂબ સારા વિદ્વાનો, અતિ ગરીબ કુટુંબના વિદ્વાનો, ઉત્તર ભારતમાંથી એ સમયમાં ગુરુજી લાવેલા. મને યાદ છે વ્રજપાલ શુક્લજી 1990માં અમને સંસ્કૃત ભણાવવા માટે જ્યારે આવ્યા 700 રૂપિયા મહિનાનો પગાર હતો. આસિદ ભગત એ જમાનામાં 700 રૂપિયા ચૂકવી શકાય એવી પણ કંડારી ગુરુકુલની પરિસ્થિતિ નહોતી. પણ એ સમયમાં પણ ગુરુજીએ સંતોને, વિદ્વાનોને, બીજા કોઈ માણસોને, વિદ્વાનોના સગાવાલાઓને કેવી રીતે સાચવ્યા છે અમે આંખથી જોયું છે.
દયા નેહ ભર પૂરી તને ના. ગુરુજી છપ્પૈયા ગયા, છપ્પૈયાના દર્શન કરી, છપ્પૈયાની આસપાસના જે ધર્મકુળવાસી એને પણ મળતા હતા. એમાં એક ધર્મકુળવાસી ગુરુજી પાસે ગળગળા થઈ ગયા, રડી પડ્યા. એના ઘરમાં એક માંગલિક પ્રસંગ હતો, માંગલિક પ્રસંગમાં રૂપિયા હતા નહીં. એણે વાત કરી, ગુરુજી પાસે ભાડાના ડીઝલ પેટ્રોલના પૈસા હતા ને એ પણ બધા ગુરુજીને આપી દીધા. કંડારી ફોન કર્યો, ફોન કરીને સંતોને કહ્યું ગમે તે રીતે કોઈક સગવડ કરો, થોડા પૈસા અહીંયા પહોંચાડો, હું કહેવા એ માગું છું. પર ઉપકાર કરત દિન રેના, પરગુણ અનુસમ ગીરી કર. કેવું છે? પરગુણ અનુ પરબત કરી માને, પરગુણ અણુ બીજાના ગુણ અણુ જેવા હોય ને, પરગુણ અણુ પરબત કરી માને, નિજ ગુણ ગેરી સમ અનુ કરી જાને. પોતામાં ગીરી પર્વત જેવો મોટો ગુણ હોય ને નાનો કરી નાખે. પોતે આટલું બધું તપ કરે છે, હું ક્યાં તપ કરું છું? આ તો મહારાજને રાજી કરવા દાખલો આપણે બધાએ કરવાનો છે. આમ કરે આટલું મોટું તપ, છતાં નાના બની જાય. આટલી મોટી સેવા, ઠાકોરજીએ તક આપી છે, કરીએ છીએ સેવા. આટલું સહજ લઈ લે અને બીજાની નાની એવી સેવા, એ ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા. ઠાકોરજીએ જે કર્યું છે ને, ભગવાન જેવા મોટા સત્પુરુષો જે કર્યું છે ને, ક્યારેક બેસીને આપણે વિચારીએ ને, તમારા ઉપર માના ઉપર જે ઉપકારો કર્યા છે ને, જે કૃપાઓ કરી છે ને, આપણે ભૂલી જઈએ છીએ ને, એ જ આપણું મોટું કૃતજ્ઞપણું છે. એટલે તો આપણે ખાલી રહીએ છીએ. શ્રીજી મહારાજ એટલા મોટા કદરદાન હતા, નાનામાં નાના માણસની કદર મહારાજ અદ્ભુત કરતા. આપણા પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં જોવા મળે. તીર્થોમાં જઈએ, જેટલા હરિભક્તો અહીંયા છે બધા આશીત ભગત તમે સાક્ષી છો, આ વખતે નેપાળમાં ખબર છે ને, આપણે બધા ગયા હતા અને ત્યાં પેલા માણસો બેઠા હતા, બરાબર. ગુરુજી કે આપો આપો, ખબર છે, હરિભક્તો પાસે સ્પેશિયલ આપો. બિચારા ગરીબ છે, કોની પાસે માગશે? તીર્થમાં આવીને કોની પાસે માગશે? આપણને ઠાકોરજી આપ્યું છે, એનો અર્થ એવું નથી કે આપણે એકલા જ ભોગવીએ. આપણને આપ્યું છે તો બીજા કોઈકને આપીએ. આપ્યું પ્રભુએ તુજને તો તું બીજાને આપજે, એવી સરસ વાત છે. લક્ષ્મી દીધે ખૂટતે નથી શ્રીમંત તે તું જાણજે. આ લક્ષ્મી વાપરવાથી વધે છે, વાપરવાથી ઓછી નથી થતી. આ તો ઘણા માણસોના હાથ એવા જકડાઈ ગયા હોય, એવા જકડાઈ ગયા હોય, કહેવાય છે ને ઘણાના હાથમાં જમદૂત બેઠા હોય, એ પકડે ને પછી મરે ખરો પણ છોડે નહીં. ચમડી તૂટે લેકિન દમડી ના છૂટે, પ્રાણ જાય પણ પૈસો ઘરમાંથી જાય, આવા લોભિયા ઘણા બધા હોય છે. કદરદાની, કોઈકના કાર્યની આપણે કિંમત કરીએ. કોઈ પણ માણસે નાનું એવું કાર્ય કર્યું હોય એની પણ આપણે કિંમત કરીએ, એની કદર કરીએ. ભગવાન શ્રીહરિએ કિંમતી વસ્ત્રો આપ્યા, ઘણો બધો નાસ્તો આપ્યો અને ખૂબ રાજી કર્યા. શ્રીહરિને સંતોએ સ્નાન કર્યું, એટલી વારમાં ગામમાંથી હરિભક્તો આવ્યા. સુથાર મેઘજી ભક્ત, દેવસીભાઈ અને ટોપણ આદિ ખત્રિયો, લુહાર વસરામ ભક્ત, સોનીલાલજી ભાઈ અને રાઘવજીભાઈ, શાહ સુંદરજી અને શાહ ચાંપજી, એ આદિ બધા હરિભક્તો હતા. તે બધા આવીને શ્રીહરિના ચરણોમાં પડ્યા, ગદગદ કંઠ થઈને વારંવાર વિનંતી કરતા રહ્યા. શ્રીહરિને ઓચિંતા આવેલા જોઈને સૌ આશ્ચર્ય પામ્યા અને કહ્યું, હે હરિ, અમને દર્શન દેવા માટે આપ અહીં ક્યાંથી પધાર્યા? માંડવી ગામના ભક્તોએ વિનંતી કરી પ્રભુને. ત્યારે આજના જેવા કંઈ મોબાઈલ નહોતા, એસએમએસ નહોતા થઈ જતા, ફોન કોલ નહોતા થઈ જતા, વોટ્સઅપથી બધે ડિટેલ નહોતી આવી જતી, વિડીયો ઓડિયો ફોટોગ્રાફી બધું નહોતું આવતું.
પણ એ ભક્તોના હૃદય એવા હતા ને, ઓચિંતા અણધાર્યા મહારાજ પધારે ને તો પણ એનો એવો મીઠો આવકાર કરતા, આજે તો સુવિધા છે, આજે તો સાનુકૂળતા છે, ગુરુજી પધારે છે, ઠાકોરજી મહારાજ પધારે છે, આપણા હૈડાના હાર પધારે છે, આપણને બધાને સમાચાર મળી ગયા છે, બસ આપણે તૈયાર થઈ જઈએ. હવે 3 જૂન શનિવારનો દિવસ એટલે આપણે બસ મહારાજને ગુરુજીને સત્કારવા માટેનો દિવસ નક્કી કરીએ. હરિભક્તોએ મહારાજને વિનંતી કરી, પ્રભુ આપે કેટલી મોટી કૃપા કરી, સામે ચાલીને પધાર્યા. અમે વારંવાર રાત દિવસ આપની રાહ જોયા કરતા હતા. શ્રીહરિએ તે સહુને એક એક કરીને હેતથી બોલાવ્યા, એક એક ભક્તને નામ લઈને પ્રેમથી નજીક બોલાવી મળીને મહારાજે વાત કરી અને પૂછ્યું, અમારો ઉતારો ક્યાં નક્કી કર્યો છે? કોઈ જઈને ઉતારની તજવીજ કરો. મહારાજ અણધારી રીતે આવ્યા છે એટલે પહેલા તો હરિભક્તોને મહારાજે ચાન્સ આપ્યો, સમય આપ્યો, અવકાશ આપ્યો કે ભક્તો અમારા ઉતારાની સગવડ ક્યાં કરશો, જરાક જોઈ લો, તપાસી લો, તમે ઉતારાનું નક્કી કરીને આવો, પછી અમે શહેરમાં આવીએ, ત્યાં સુધી અમે અહીંયા રહીશું, તે બાબતનો જે જાણકાર હોય તે ઝડપથી જાય. ભગવાન શ્રીહરિની એક એક વાત, એમાં વિવેક, એમાં વિનય, એમાં વાણીનો સંયમ, આ દરેક વસ્તુ દેખાય છે. ઘણીવાર એવું પણ બને, આપણે અચાનક ઝાઝા માણસો કોઈકને ત્યાં પહોંચી ગયા હોય, પણ આપણો વાણી સંયમ તૂટી જાય, આપણો વિવેક તૂટી જાય, ત્યારે પેલા માણસ માટે આપણે ભાવરૂપ નહીં ભારરૂપ બની જઈએ. કેવા બની જઈએ? ભારરૂપ બની જઈએ. અને પરિણામ એ આવે, એના હૃદયમાં થોડી ઘણી શ્રદ્ધા હોય, શ્રદ્ધા પણ ખલાસ થઈ જાય. શ્રીજી મહારાજે હરિભક્તોને કહ્યું, અમે આવ્યા છીએ, અમારો ઉતારો ક્યાં કરશો, થોડું તપાસ કરી લાવો, અમે બેઠા છીએ અહીંયા, ભક્તો સાથે સત્સંગ કરીએ છીએ, જે જાણકાર હોય એ શહેરમાં જાય, તપાસ કરીને આવે, પછી અમે શહેરમાં આવીશું. ભગવાન શ્રીહરિનો વિવેક અદ્ભુત છે, ભગવાન શ્રીહરિનો વિનય અદ્ભુત છે, ભગવાન શ્રીહરિનો વાણી વિવેક, વાણીનો સંયમ અદ્ભુત છે, એની કોઈ કલ્પના જ ન કરી શકે. પછી મેઘજી ભક્ત સુથાર, જે નગર શેઠના કારભારી હતા, પૂરમાં ગયા અને તેણે શેઠને કહ્યું, સહજાનંદ સ્વામી નામે અમારા ગુરુ છે, તે અત્યારે અહીં પધાર્યા છે, પણ હજી માંડવીની બહાર છે, તેમને માટે ઉતારાની સારી જગ્યા અમે શોધીએ છીએ, તમે જો ધ્યાન દઈને કંઈક તજવીજ કરો તો સારી જગ્યા મળે. નગર શેઠને મેઘજી ભક્ત સાથે ખૂબ હેત હતું, તેમણે તુરંત ઉતારાની જગ્યા આપી, તેના તાળા ચાવી મેઘજી ભક્તને સોંપી દીધા. 25 દિવસ માટે ઉતારાની જગ્યા આપીને કહ્યું, ત્યાં સુધી કોઈ તમારું નામ નહીં લે, ઉતારા વાપરજો, અને પછી ઉતારાની જગ્યા સ્વચ્છ કરાવીને બધા શ્રીહરિની પાસે આવ્યા. સહુએ આવીને કહ્યું, શ્રીહરિ પ્રતિ કહે સો આયી, કારભારીને જગ્યા દેવાયી, શ્રીહરિ સુની ઉઠે તત્કાલા, અશ્વ પર બેઠે આયે દયાલા, શ્રીહરિ પ્રતિ કહે સો આયે. સહુએ પ્રભુને કહ્યું, ઉતારની જગ્યા મેઘજી ભક્તને કારભારી અપાવી છે. તે સાંભળીને દયાળુ શ્રીહરિ તત્કાળ ઉઠ્યા, ઘોડે સવાર થયા. શ્રીહરિએ બધા વસ્ત્રને આભૂષણ સોનાના પહેર્યા હતા, ઘોડાને પણ સોનેરી સાથથી શણગાર્યો હતો, ડંકા અને નિશાન વગેરે શ્રીહરિની સાથે હતા, તેને અતિશય ઉમંગથી વગાડતા હતા. હરિભક્તો પણ જે વાજિંત્ર લાવ્યા હતા તે પણ બધા વગાડતા હતા. શ્રીહરિની સાથે જ બધા દરબારો હતા, તેની શોભા સૂર્યના જેવી હતી. જેટલા સંતો શ્રીહરિની સાથે હતા તેઓ પણ હરખભેર શ્રીહરિની આગળ ચાલતા હતા. માંડવી શહેરના દરવાજા પાસે આવ્યા. શહેરની શોભા અદ્ભુત હતી. શ્રીહરિ પધારે છે એમ સાંભળીને બધા શહેરવાસીઓ મનમાં પ્રસન્ન થયા. બધી બજારો સ્વચ્છ કરાવી, પ્રત્યેક ઘરના દરવાજા આગળ અને બજારમાં કેળના સ્તંભ રોપાવી દીધા. દરવાજાઓને સુંદર રીતે શણગાર્યા, દરેક દરવાજે મોતીના તોરણ બાંધી દીધા. મોતીના થાળ ભરી ભરીને શહેરની સ્ત્રીઓ ભવનના ગોખ અને અટારીઓ પર ચઢીને રાહ જોઈને ઊભી હતી. શ્રીહરિએ શહેરમાં પ્રવેશ કર્યો. બજારમાં લોકોની ઠાઠ ઠઠ જામી હતી.
શ્રીહરિએ નટવરના સમાન સુંદર વેશ અંગો ઉપર ધારણ કર્યો હતો. બધા જ પુરુષો હાથમાં શ્રીફળ લઈને આવતા હતા, શ્રીહરિના ચરણોમાં મૂકીને પગે લાગતા, કેટલાક તો ફૂલહાર પહેરાવતા હતા, પહેરાવેલા હારનો તો કોઈ પાર રહ્યો ન હતો. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી કે ભગવાનના દર્શન કરવા જાય, ગુરુના દર્શન કરવા જાય ત્યારે ખાલી હાથે ન જવું. આપણા શાસ્ત્રના આ સિદ્ધાંતો છે. ગુરુજી એરપોર્ટ ઉપર પધારે છે, આપણે સ્વાગત માટે જઈએ છીએ, આપણે બહુ સારી વ્યવસ્થા કરી છે, સૂકા મેવાનો હાર લાવો જેથી કરીને કોઈ અસ્તવ્યસ્ત બગડે નહીં, અથવા તો શું કહેવાય, બુકે લાવો ફૂલનો. પણ બધા ભક્તો આપણે એવી રીતે તૈયાર થઈને જઈએ, વ્હાઈટ વ્હાઈટ ડ્રેસમાં આવીએ, 8 વાગે પહોંચી જઈએ, ફૂલનો બુકે લઈને અથવા સૂકા મેવાની કેવી કંઈક નાની માળા બનાવીને લાવીએ. ફૂલની માળા એટલા માટે કે ત્યાં પછી એરપોર્ટમાં ગંદુ થાય, નીચે ફૂલ પડે, પાંખડીઓ પડે, તો એરપોર્ટ ઓથોરિટીને પણ આપણી વ્યવસ્થા ગમે નહીં. કોઈ પણ જગ્યાએ આપણે જઈએ, સ્થાનને મર્યાદાને અનુરૂપ આપણે કાર્ય કરવું જોઈએ, એટલે આવી વ્યવસ્થા કરી છે. સંતો ખાલી મંદિરમાં થોડા ઘણા હાર લાવશે, બાકી બધા ભક્તો આવી રીતે વ્યવસ્થામાં સાથ આપજો. દરેક ભક્તો નાળિયેર લાવતા હતા, મહારાજના ચરણમાં મૂકી વંદન કરતા હતા. કેટલાક ભાવિક લોકો કેસરી ચંદનથી પૂજા કરતા હતા. શહેરની સ્ત્રીઓ જે ગોખમાં ઊભી હતી તે બધી શ્રીહરિને વધાવવા માટે મોતીની વૃષ્ટિ કરતી હતી. કેટલાક લોકો તો હરખમાં ગુલાલ લઈને આવતા, ઉડાડતા. શ્રીહરિ જ્યારે શહેરના માણેક ચોકમાં આવ્યા ત્યારે શહેરના કારભારી શ્રીહરિની સન્મુખ આવ્યા અને બંને હાથ જોડીને વિનંતી કરી. તેઓ ગુસાઈજીના મુખ્ય શિષ્ય હતા, તેઓ સવારીની સાથે ચાલ્યા. શ્રીહરિના મસ્તક ઉપર સોનેરી છત્ર ભક્તજન ધરી રહ્યા હતા, વળી સોનેરી ચામર બંને બાજુ ઢળતા હતા. બધા જ લોકો શ્રીહરિની મનોહર મૂર્તિ જોઈને પ્રેમમગ્ન થઈ જોતા જ રહેતા હતા. તે બધા નરનારીને દર્શન કરતા તૃપ્તિ થતી જ ન હતી, ચોપદાર આગળ રહીને નેકી પુકારતા રહ્યા. આ રીતે શ્રીહરિ ઉતારે પધાર્યા. ત્યાં સિંહાસન જેવું ઘણું સારું બેસવા માટે આસન હતું, તેના ઉપર પ્રેમથી બેઠા. શહેરના ઘણા મોટા મોટા માણસો હતા, બધા આવીને આગળ બેઠા. બધા સંતો શ્રીહરિની પાસે બેઠા, દરબારો પણ આવીને બેઠા. શ્રીહરિને સંતોની રીત જોઈને બધા માંડવીવાસી લોકો ઘણા રાજી થયા. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પધાર્યા અને મહારાજે જે જે સ્થાનોમાં સત્સંગ કરાવ્યો એમાંનો માંડવી ગામનો સત્સંગ આજે 16 કળાએ ખીલેલો છે. કચ્છનો સત્સંગ એટલે એમ કહી શકાય કોહિનૂર જેવો સત્સંગ, કચ્છના સત્સંગમાં પણ 24 નો સત્સંગ, એમાં પણ માંડવી ગામનો સત્સંગ. અમે ઘણીવાર માંડવી ગયા છીએ. આસિદ ભગત એવો મોટો સત્સંગ માંડવી ગામનો છે, એટલો મોટો સત્સંગ. આજે પણ મંદિરોમાં હજારોની સંખ્યા મારી ભક્તોની ભીડ જામતી હોય દરરોજ. આપણે જાણીએ છીએ ખૈયા ખત્રીની વાત, આપણે ઘણીવાર કથામાં સાંભળી છે એટલે રિપીટ નથી કરતું, પણ શ્રીજી મહારાજે અને સંતોએ દાખલો કરીને આ સત્સંગના પાયા પાતાળમાં નાખ્યા કે 200 વર્ષ થયા છતાં સત્સંગ જૂનો નહીં, નિત્ય નવીન અને નવીન થાય છે. શું ચમત્કાર છે! જેમ જેમ સમય જાય એમાં સત્સંગ વધે છે. મેં તમને કહ્યું હતું સત્યમાં અને અસત્યમાં તફાવત આટલો જ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે રાજસ સુખ કેવું છે, શરૂઆતમાં બહુ સારું લાગે, યત તદગ્રે સુખમિવ પરિણામે વિશોપમમ. શરૂઆતમાં અત્યંત સારું લાગે, જેમ જેમ સમય જાય એમ કડવું લાગે, ખરાબ લાગે. આ રાજસ સુખનો સ્વભાવ છે. જગત સંબંધી સુખ કેવું છે, ધારો કે તમને સારામાં સારી વસ્તુ ભાવે છે, જેને જે ભાવતી દાદા મનમાં નક્કી કરી લો, શું ભાવે? મેસુબ યાદ આવી ગયો દાદાને. જો મેસુબ દાદા જો પહેલું બટકું આપે તો અતિ મીઠું લાગે, બીજું આપે તો મીઠું લાગે, ત્રીજું આપે તો થોડું મીઠું લાગે, ચોથું આપે તો જીરીક મીઠું લાગે, પાંચમું આપે તો બોલો હવે કંઈક તમે, કેટલી કેપેસિટી! જે મેસુબ
અતિ ભાવે છે એ જ મેસુ જેમ જેમ તમે જમો ને એમ એનું સુખ ઉતરતું જાય. એમાં જો 10મું બટકું, એમાં જો 11મું, એમાં જો 15મું પરાણે ખવડાવવા તો ઉલટી થઈ જાય. મેસૂબ જોવો પણ ગમે નહીં, ઉબકા આવે. આ જગતની દરેક વસ્તુમાં આવું છે, સ્ત્રીમાં પણ આવું છે. લગ્ન થાય ને ત્યારે સૂર્યમુખી ચંદ્રમુખી લાગતી હોય, પછી સૂર્યમુખી ને પછી જ્વાળામુખી. પુરુષમાં પણ આવું છે. સ્ત્રીના માટે પુરુષ એટલો બધો સુંદર હોય, એટલો બધો એનામાં એનાથી પર કોઈ તત્વ જ ન હોય, પણ જેમ સમય જાય, આ જગતના દરેક સુખ એવા છે, જેમ સમય જાય એમ ઉતરતા થાય, જેમ સમય જાય એમ એનું સુખ ઓછું થતું જાય, એમાં દુઃખ વધતું જાય, અને અંતે એકલું દુઃખ બચે, સુખ ઝીરો થઈ જાય. ભગવાન સંબંધી સુખ એક એવું છે, એમાં જેમ તમે ઊંડા ઉતરો એમ સુખ વધતું જાય, દુઃખ ઓછું થતું જાય. પહેલાં એમ લાગે આ કથામાં બેસવાનું, પેલા ઠીવાળી આ તિલક ચાંદલો કરવો, આ પૂજાપાઠ કરવી, આ ધર્મ નિયમ પાળવા, પહેલાં દુઃખ લાગે, પણ જેમ જેમ આપણે કરવા લાગીએ, સમજણ આવે, મહિમા આવે, પછી આપણા અનુભવમાં પણ આવે. શું આવે? આ સત્સંગમાં મહાસુખ છે, ધર્મ નિયમ પાળવામાં મહાસુખ છે, મહારાજને મોટાની આજ્ઞામાં રહેવામાં અતિ સુખ છે. સુખ સુખ અને સુખ છે. અને પછી એવું સુખ આવે કે છતે દેહે અક્ષરધામ જેવું. હે સુખ સુખ જીયા સુખ ના દરિયા, દુઃખ નો નહી લવ લે સરે. જગતનું સુખ ઉતરતા ક્રમે છે અને જગદીશનું સુખ ચડતા ક્રમે છે. સત્સંગમાં શરૂઆતમાં ભલે દુઃખ દેખાય, પણ જેમ આપણે કરીશું ને એમાં સત્સંગ સુખરૂપ અને અંતે સુખમય બની જશે. અને સંસાર તમારો ગમે એટલો સુખરૂપ લાગતો હશે, પણ એ સંસારમાં ધ્યાન નહીં રાખો ને તો એ સંસાર આવતીકાલે દુઃખરૂપ અને દુઃખમય બની જશે. તમે જો આજનું જ વિચારો છો તો ચોક્કસ તમને સંસાર સારો લાગશે, પણ તમારી ચિંતા આવતીકાલ અને ભવિષ્ય માટે જો હોય તો તમે સત્સંગના માર્ગે ચાલો તો તમારું ભવિષ્ય ઉજળું બનશે. આ દુનિયાનો દરેક માણસ આજનું નહીં કાલનું વધારે વિચારે છે. તમે જો આટલા ડાયા હોય, તો આટલું સમજી રાખો, આવતીકાલને ઉજળું બનાવવા માટે, આવતીકાલને ઉજ્જવળ બનાવવા માટે સત્સંગ જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. બેંકમાં ઓછી ડિપોઝિટ થશે ને એની ચિંતા ના કરતા ઠાકોરજી ગમે ત્યાંથી રસ્તો કરી દેશે. જેણે જાજા પૈસા ભેગા કર્યા છે ને એ મહાદુખી હોય છે. જેની પાસે રૂપિયાની સગવડ નહોતી ને એ અમેરિકામાં લીલા લેર કરે છે. બેંકની ડિપોઝિટ તમને આવતીકાલ સુખી નહીં કરી શકે. સ્ત્રી ધન પુત્ર કલત્ર આ બધું નહીં સુખ આપી શકે. સુખ માટે સત્સંગનો માર્ગ, સુખ માટે આવા મહારાજ, આવા ગુરુદેવ, આવો દિવ્ય સત્સંગ, આ રસ્તો લેવો પડશે. ભલે તમે સંસારમાં છો, પણ ધર્મ નિયમને પાળીને આપણે સંસારમાં રહીએ. ભલે તમે જોબ કે બિઝનેસ કે સ્ટોર કરો છો, પણ મહારાજની આજ્ઞા પ્રમાણે આપણે જીવન જીવવું છે. નોકરી કરવી છે, બિઝનેસ કરવો છે, આવો નિર્ધાર કરીને કરો. સુખ સુખને સુખ. માંડવીના ભક્તો મહારાજ પાસે બેઠા છે. શહેરી લોકોની આગળ શ્રીહરિએ સંતોના પવિત્ર ધર્મની વાતો કરી. સંતોના ભાગવતમાં 30 લક્ષણ કહ્યા છે, તેના નામ ગણાવ્યા. એક ચોખવટ નાની કરું, શ્રીમદ ભાગવતમાં સંતોના 30 લક્ષણ છે અને શ્રીમદ સત્સંગી જીવનમાં સંતોના 64 લક્ષણો કહ્યા છે. આ બધા સંતોના સદગુણો એવા છે કે સદગુણથી સાધુની શોભા છે. આ બળભાગી સંતો 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખે છે, તેમજ તેઓ ધનનો પણ ત્યાગ રાખે છે. આ સંતો સદાય નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્નેહ, નિસ્વાદ આ 5 વર્તમાન રાખે છે. શ્રીજી મહારાજે કેવી સરસ મર્યાદા કરી. કોણ સાધુના 64 લક્ષણ જોવા જશે? દાદા કોણ જોવા જશે બોલો? ભાગવતજીમાં 30 લક્ષણ લખ્યા, કોણ 30 લક્ષણ વાંચી વિચારી સંભાળીને સાધુ સાથે એ લક્ષણો સરખાવા જશે? ઇમ્પોસિબલ છે. મહારાજે 5 વર્તમાન કર્યા. કયા? નિષ્કામી વર્તમાન,
નિર્લોભી વર્તમાન, નિસ્વાદી વર્તમાન, નિસ્નેહી વર્તમાન, નિર્માની વર્તમાન. અમારા સાધુઓ માં પાંચ વર્તમાન હોય તેને અમારો સંત જાણવો. એમાં કામ ન હોય, સ્ત્રી પ્રત્યેની આસક્તિ, લોભ ન હોય, ધન પ્રત્યેની આસક્તિ, નિર્માની એટલે પદ પ્રતિષ્ઠા પ્રત્યેની આસક્તિ ન હોય, નિસ્નેહી એટલે જગતની કોઈ વ્યક્તિમાં સગા સંબંધીમાં અતિ આસક્ત થાય સાધુ જ નથી, કોઈ વ્યક્તિમાં આસક્ત ન હોય. સગા સંબંધીમાં તો ન જ હોય, સેવા કરનારમાં પણ ન હોય. કોઈ વધારે સેવા કરે એમાં વધારે આસક્ત થાય, કોઈ સેવા ન કરતો એમાં અનાસક્ત થાય, એમાં દ્વેષ થાય, સાધુનું લક્ષણ નથી. જાણી રાખે, સેવા કરે છે, એને સાચવે, એને બળ આપે, પણ આસક્ત ન બની જાય એમાં. આ નિસ્નેહી વર્તમાન, નિસ્વાદી વર્તમાન, આ પાંચ વર્તમાન. એમાં પણ આ પાંચ વર્તમાન પણ ડગલે પગલે ક્યાં વિચારવા? અંતે શ્રીજી મહારાજે બે મર્યાદા કરી. સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખે અને ધનનો સંગ્રહ ન કરે એ સાધુ ભગવાન જેવો છે. કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેસુ વિરક્તો યહ સદ્વિભુજો પરમેશ્વર. સ્ત્રી અને ધનની બેડીમાં આખી દુનિયા બંધાયેલી છે. આ બે બેડીમાં જે બંધાતો નથી એ બે હાથવાળો ભગવાન જાણવો. એનાથી નાની સંતની કોઈ વ્યાખ્યા નથી. પછી હા, બધી વાતો આપણે કરીએ છીએ, કથામાં સાંભળીએ છીએ, શાસ્ત્ર પ્રમાણે આ ટૂંકામાં ટૂંકી સાધુની વ્યાખ્યા, સ્ત્રી અને ધનમાં આસક્ત ન થાય, લેવાય નહીં એ સાધુ. સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખે, ધનનો સંગ્રહ ન કરે એ સ્વામિનારાયણ સંપ્રદાયનો સાચો સંત. આ શ્રીજી મહારાજની વ્યાખ્યા રોજ યાદ રાખજો. આપણે ભાગ્યશાળી છીએ, આવા પંચ વર્તમાને પૂરા અને સુરા સાચા સંતો આપણને મળ્યા છે. નિષ્કામ હિ નિર્લોભ નિસ્વાદ નિર્સ્નેહ રખત પાવત નહી ક્ષોભ નિર્માન ધર્મ રખત સદા આત્મનિષ્ઠ હેવાન પંચવિષય કે ત્યાગ સબ પંચવિષય કે ત્યાગ સબ દેહ કો નહી અભિમાન ધર્મ રખન કો માન રખત ધર્મ રખન કો માન રખત. મહારાજ સંતો વિશે કહે છે કે આ સાધુઓ ત્રીસ લક્ષણે યુક્ત છે. અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખે છે, પંચવર્તમાનને પાળે છે. આ સંતો તો આત્મનિષ્ઠ છે, તેમણે બધા પંચ વિષયનો ત્યાગ કર્યો છે, દેહના અભિમાનથી રહિત છે અને સ્વધર્મ પાળવામાં તો માન રાખે છે. દેહના અભિમાનથી રહિત છે પણ સ્વધર્મ પાળવામાં માન રાખે છે. સ્વધર્મે નિધનમ શ્રેયઃ, પોતાનો ધર્મ એમાં તો માણસે અભિમાન રાખવું જોઈએ, ગૌરવ રાખવું જોઈએ. અમે સંતો ઘણીવાર ઘણી જગ્યાએ જઈએ ને, લોકો કહે સ્વામીજી આપ પધારો ને, બહુ મોટો પ્રસંગ છે, આટલા મોટા મોટા મહાપુરુષો આવવાના છે, ફલાણા સ્વામીજી ફલાણી સાધ્વીજી આપ પધારો. ભાઈ અમારાથી નહીં અવાય, ત્યાં આપણે માન રાખવું જોઈએ. કેમ? અમારા મહારાજની આપેલી મર્યાદા છે, અમે એક આસન ઉપર સ્ત્રીઓ સાથે નથી બેસતા, માટે રાજી રહેજો. જેને પોતાના ધર્મનું સ્વમાન ઘટે છે ને, એનો ધર્મ ઘટે છે. હું ઘણી વાર કહું છું ને, ધર્મ ઘટે ધન ઘટે, ધર્મ ઘટે ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે મહાત્મ્ય ઘટે, ઘટત ઘટત ઘટી જાય. જેનો ધર્મ ઘટે છે, સમાજનો, વ્યક્તિનો, રાષ્ટ્રનો, દેશનો. અમેરિકાના બધા માણસો જો, અમેરિકા પ્રત્યે કેટલા વફાદાર હોય છે, એટલે આખો દેશ સુખી છે. આપણા ઇન્ડિયન માણસો ઇન્ડિયા માટે એટલા વફાદાર નથી, આપણે જોઈએ છીએ, ખુલ્લેઆમ જોઈએ છીએ. ઇન્ડિયન રાજકારણીઓ કેવા કેવા સ્ટેટમેન્ટ, કેવા કેવા વિધાનો દેશ માટે કરે છે, આપણને દુઃખ થાય. દેશ પ્રત્યે, દેશની વાત, વ્યક્તિની વાત, સમાજની વાત અને રાષ્ટ્રની વાત અને સંપ્રદાયની વાત, ધર્મ ઘટે ત્યાં ધન ઘટે,
ધર્મ ઘટે એટલે સમૃદ્ધિ ઓછી થવાની. સમૃદ્ધિનું મૂળ ધર્મ છે, સુખસ્ય મૂલમ ધર્મ, બધા શાસ્ત્રો નિર્ણય છે, શિક્ષાપત્રી હોય કે અનંત શાસ્ત્ર હોય. ધર્મ ઘટે ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, સમૃદ્ધિ ઓછી થાય એટલે પછી મનમાં પણ વિખવાદ ઉભા થાય. સત્સંગી જીવનની કથા, ધર્મદેવના ઘરમાંથી ધન સદંતર ખૂટી પડ્યું છે, આપતકાળ આવ્યો છે, ભયંકર આપતકાળ. ભક્તિદેવી રડે છે, રડતા રડતા શું વિનંતી કરે, સત્સંગી જીવન વાંચો. ધન ઘટે ત્યારે માણસના મન ઘટે છે, મનમાં ઉચાટો ઉત્પન્ન થાય છે. મન ઘટે મહાત્મ્ય ઘટે, મન ઘટે પછી એકાબીજાનું મહાત્મ્ય ઘટે છે. હરિભાઈ કોઠારી કેવી સરસ વાત લખે, અભાવથી અકળાતા લોકો આત્મીયતા ગુમાવી દે છે. જેના ઘરમાં રોજ અભાવની ચર્ચા થતી હોય ને, એ લોકોમાં આત્મીયતા તૂટે જ છે. આપણને જે વસ્તુ ઠાકોરજી આપ્યું છે ને, જેટલું આપ્યું છે ને, એમાં ભાવથી જીવીએ, અભાવની ચર્ચા છોડીએ, ભાવથી જીવીએ, ભાવથી વાતો કરીએ, તો જ તમારી આત્મીયતા ટકશે. મન ઘટે મહાત્મ્ય ઘટે, ઘટત ઘટત ઘટી જાય. હું એટલા માટે કહું છું, ધર્મદેવની વાત તમે પ્રાસંગિક કરી, એવા આપતકાળમાં પણ ધર્મદેવે ધર્મ પકડી રાખ્યો, ધર્મને ન છોડ્યો, તો પરિણામ શું આવ્યું? ધર્મની સમૃદ્ધિ વધી. કેવી સમૃદ્ધિ વધી? એના ઘરે ભગવાન પધાર્યા, હરિપ્રસાદ બન્યા, ભગવાનની કૃપા થઈ, અને ધર્મદેવ ધર્મદાદા આજે પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રગટ પ્રગટ ને પ્રગટ છે. તમે વડતાલમાં જાઓ, પહેલા ડેરામાં એ ધર્મદાદા બેઠા છે. માટે ધર્મ માટે સંતો સ્વમાન રાખે છે. આવી રીતે મહારાજ વાત કરે છે. આગળની વાત આવતીકાલે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પૂરમાં શ્રીહરિ બેટ દ્વારકાથી જળ માર્ગે માંડવી પધાર્યા અને ભક્તોએ સ્વાગત કર્યું. એ નામે 32મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.